ગુજરાતના મુખ્ય રોકડિયા પાકોમાં કપાસ આગવું સ્થાન ધરાવે છે અને દેશના અર્થકરણમાં અગત્યનો ભાગ ભજવે છે. ભારતમાં અંદાજિત 1 કરોડ હેક્ટરમાં ખેતી થાય છે અને વિશ્વમાં કપાસ નિર્યાત ક્ષેત્રે બીજું સ્થાન ધરાવે છે. બોલગાર્ડની અનુમતિ પહેલા જીંડવાની ઈયળોનું નિયંત્રણ એક મોટો પડકાર હતો. જીંડવાની મુખ્ય 3 ઈયળ જેવી કે લીલી ઈયળ, ગુલાબી ઈયળ અને કાબરી ઈયળ થકી 30-80% જેટલું ઉત્પાદનમાં નુકસાન થતું હતું. ગુલાબી ઈયળ કપાસના પાકને ખૂબ જ નુકસાન કરતી મુખ્ય ઈયળોમાંની એક છે. પોતાના જીવનચક્ર માટે માત્ર કપાસના છોડ પર જ નિર્ભર છે. નુકસાન થયેલા અને અપરિપક્વ છાપા ખરી પડે છે. જીંડવાનો વિકાસ થતા ઈયળનો પ્રવેશદ્વાર બંધ થઈ જાય છે. ઈયળ જીંડવાની અંદર રહી બીજ ખાય છે અને બાજુના 2 બીજમાં છિદ્ર કરી જોડી દે છે. પરિણામે રૂની ગુણવત્તાને ખૂબ જ નુકસાન થાય છે. ભારે ઉપદ્રવથી 40-80% સુધી ઉપજમાં નુકસાન પણ થાય છે. એક વખત ઈયળ જીંડવામાં પ્રવેશ કરી લે પછી કીટનાશકના છંટકાવ થકી નિયંત્રણ કરવું ખૂબ જ મુશ્કેલ છે. ગુલાબી ઈયળના સારા નિયંત્રણ અને ટેકનોલોજીની કાર્યક્ષમતા પણ જળવાય તે માટે આ મુજબના પગલા લેવા જરૂરી છે. રેફ્યુજનું વાવેતર. બોલગાર્ડ 2 ફરતે નોન બીટી કપાસ વાવવાની સરકારી ભલામણ છે. દરેક 450 ગ્રામ બોલગાર્ડ બીજ સાથે 120 ગ્રામ નોન બીટી કપાસ બીજ પણ આપવામાં આવે છે. ઈયળોમાં બીટી પ્રત્યે પ્રતિકારક ક્ષમતા ન વિકસે માટે નોન બીટી બીજનું વાવેતર કરવાનું હોય છે, જેથી હયાત ટેકનોલોજી દીર્ઘાયુ રહે. ભવિષ્યમાં દરેક ખેડૂતને મારી ભલામણ છે કે ફેરોમેન ટ્રેપ શરૂઆતના પિરિયડથી જ્યારે પોચ આપતા બેસે નહીં, એ પહેલાથી લગાડવી શરૂ કરે. ફરતી નોન બીટીની જે કંપની દ્વારા ભલામણ કરવાનું આવે છે, એ ઓળોની રોપણી કરે, વ્યવસ્થિત ખેતી કરે, તો જ આગળનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે. જીંડવાની ઈયળોની જનસંખ્યા ફેરોમોન ટ્રેપ થકી પણ જાણી શકાય. ગુલાબી ઈયળો માટે પ્રતિ એકર 3 ફનેલ ફેરોમોન ટ્રેપ લગાવો. ફનેલ ટ્રેપમાં મૂક પાસે ગુલાબી ઈયળ માટે વિશિષ્ટ ફેરોમોન હોય છે, જે પુખ્ત નરના ફૂદાને આકર્ષિત કરે છે. બાજુના ખેતરમાંથી નર ફૂદા ફેરોમોન પ્રત્યે આકર્ષિત થઈ કોથળીમાં ફસાઈ જાય છે ને ત્યાં જ રહે છે. ટ્રેપ ખેતરમાં લાકડી સાથે એ રીતે લગાવો કે જેથી લ્યુર છોડની ટોચથી 30 સેન્ટીમીટર ઉપર રહે. છોડની વૃદ્ધિ સાથે ટ્રેપની ઊંચાઈ પણ વધારો. 7મા દિવસે ફૂદાની ગણતરી કરો. આ રીતે 3 ટ્રેપની સરેરાશ સંખ્યા ગણો. ચોખ્ખા હાથે 60 દિવસ પછી લ્યુર બદલો. આ વર્ષે થોડોક ગુલાબી ઈલનો એટેક શ્રાવણ મહિનાથી જોવા મળ્યો, તો ફેરોમેન ટ્રેપ લગાવી એનાથી થોડુંક બેનિફિટ મળ્યો. તો એ બદલ હું બધા ખેડૂતો નામ તો વિનંતી કરું કે દર વર્ષે આપણે ફૂલ સાપાનો ટાઈમ આવે એના પહેલા ફેરોમેન ટ્રેપ લગાડવી અવશ્ય જરૂરી છે. જીવાતનું પ્રમાણ જાણવા અને રાસાયણિક દવાના છંટકાવનો નિર્ણય કરવા જીવાતનું નિરીક્ષણ કરવું જરૂરી છે. જુદા જુદા ચાસમાંથી પ્રતિ એકર રેન્ડમ 20 છોડ પસંદ કરો. ફૂલ અવસ્થાએ પસંદગીના 20 છોડના બધા જ ફૂલની ગણના કરો. રોજેટેડ ફૂલની નોંધ કરો. આવા ફૂલનો નાશ કરો. પસંદગીના પ્રત્યેક 20 છોડ પર વિકસિત જીંડવાને કાપી ગુલાબી ઈયળોની સંખ્યા ગણો. સતત 3 દિવસ પ્રતિ હેક્ટર 2 ફેરોમોન ટ્રેપમાં ગુલાબી ઈયળના ફૂદાની સંખ્યા ગણો. જો 20 સેમ્પલ છોડ પર 10 કે તેથી વધુ રોજેટેડ ફૂલ અથવા સેમ્પલ જીંડવામાં 10% કે તેથી વધુ ગુલાબી ઈયળ અથવા સતત 3 દિવસ 8 ફૂદા પ્રતિ ટ્રેપ જણાય, તો માનશો કે આર્થિક ક્ષમ્ય માત્રની સ્થિતિ છે, માટે રાસાયણિક દવાનો છંટકાવ કરવો જરૂરી છે. ગુલાબી ઈયળના સારા નિયંત્રણ કરવા હાલના સમયે વાવેતરના 60-120 દિવસ આસપાસ અસરકારક દવાઓ જેવી કે ડેલ્ટામેથ્રિન, ટ્રાઇઝોફોક્સ અને સિન્થેટિક પાયરેથ્રોઇડનો છંટકાવ કરો. પ્રથમ છંટકાવ ડેલ્ટામેથ્રિન વત્તા ટ્રાઇઝોફોક્સ 600-600 મિલીલીટર પ્રતિ એકર. બીજો છંટકાવ ટ્રાઇઝોફોક્સ 400 EC
600 મિલીલીટર પ્રતિ એકર અને ત્રીજો છંટકાવ સિન્થેટિક પાયરેથ્રોઇડ વત્તા ટ્રાઇઝોફોક્સ 500 મિલીલીટર પ્રતિ એકર. પાકનો અંત કરવો. ગુલાબી ઈયળનું પ્રજનન રોકવાનો બીજો ઉપાય છે પાકનો અંત કરવો. આમ કરવાથી ગુલાબી ઈયળને આગળ પ્રજનન કરવાની તક મળતી નથી. બીજો ફાલ લેવાથી એક તો ઈયળોના ઉપદ્રવમાં વધારો થશે અને બીજું કે બચી ગયેલી જીવાત આગલા પાક સુધી લંબાશે અને નવા પાકમાં ખૂબ જલ્દી ઈયળોનો ઉપદ્રવ દેખાશે. ડિસેમ્બર સુધીમાં ઈયળો માટે લીલા જીંડવાનું પોષણ અટકાવવા વહેલાસર પિયત અટકાવી દેવું. લાંબા સમય માટે બીજો ફાલ લેવો હિતાવહ નથી. શિયાળુ બીજો પાક લઈ ઈયળોનું વૃદ્ધિચક્ર 50-70% સુધી અટકે છે. ખેતરનું જીવાત મુક્તિકરણ. અર્ધ ખુલેલા જીંડવામાં ઈયળો છુપાઈ રહે છે. ચોથા અને પાંચમા સ્ટેજની ગુલાબી ઈયળો સૂકી સાંઠીમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે. કપાસની સાંઠી, અર્ધ ખુલેલા કાચા તથા લીલા જીંડવા વગેરે ખાડામાં દબાવી નાશ કરવો. જીંડવા સાથેની સાંઠીનો બળતણ તરીકે પાછળથી વપરાશનો આગ્રહ ન રાખો. ઉનાળામાં ઊંડી ખેડ કોશેટા તેમજ સુષુપ્ત ઈયળોને ખુલ્લી કરે છે. જીનિંગ કાર્ય પછી વધેલા સંક્રમિત કપાસિયાનો નાશ કરો. આવા સંક્રમિત અર્ધ ખવાયેલા બીજની અંદર ગુલાબી ઈયળો સુષુપ્ત અવસ્થામાં રહે છે. આ બધું ગુલાબી ઈયળોનું ભારે માત્રાનું સુષુપ્ત અવસ્થાના સ્ત્રોત સમાન છે. આ બધી જ કાળજીઓ લેવાથી ઈયળોનું મોટા પાયે પ્રજનન અને વૃદ્ધિ અટકાવવામાં સહાયરૂપ થશે. આવો ખેડૂત મિત્રો, આપણે સૌ સાથે મળી કપાસને નુકસાન કરતી ગુલાબી ઈયળના સંકલિત નિયંત્રણ માટે સામૂહિક પગલાં ભરીએ અને કપાસનું ઉત્પાદન સુરક્ષિત કરીએ.